સાંસદો સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું છે કે વિપક્ષ હજુ પણ નીચલા સ્તરે હુમલા કરશે સ્ટ્રોંગ ફાઇટ માટે તૈયાર રહો ભાજપ અને કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો વચ્ચે અદાણી હિડનબર્ગ તથા રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા સમાપ્ત થવાના મામલે સામસામે તલવારો ખેંચાયેલી છે અદાણી હિડનબર્ગ મામલે જેપીસી તપાસની વિપક્ષ માંગણી કરી રહ્યો છે તો રાહુલ ગાંધીની લંડન સ્પીચ બદલ માફી માંગવાની માંગણી સત્તા પક્ષના સાંસદો દ્વારા થઈ રહી છે સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો હજુ સુધી યોગ્ય રીતે ચાલી શક્યો નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોની બેઠકમાં મજબૂત લડાઈ લડવા માટે તૈયાર રહેવા માટે હાકલ કરી છે મંગળવારે સંસદના પરિસરમાં ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાર્ટી જેટલું વધારે ઉભરશે અને સફળ થશે વિપક્ષના હુમલા એટલા જ વધારે હશે સૂત્રોને ટાંકીને એજન્સીએ અહેવાલમાં કહ્યું છે કે બેઠક દરમિયાન પીએમે કહ્યું છે કે ભાજપ સફળતાનો સ્વાદ રહેશે બીજી તરફ હુમલા એટલા જ વધતા રહેશે આપણે આકરી લડાઈ માટે તૈયાર રહેવું પડશે કેન્દ્રીય મંત્રી મેઘવાલે કહ્યું છે કે પીએમ મોદીએ સાંસદોને પંદર મે થી પંદર જૂન દરમિયાન પોતપોતાના મત વિસ્તારોમાં જવા માટે કહ્યું છે તેની સાથે જ તમામ સાંસદોને ભાજપ સરકારના નવ વર્ષના કામકાજનો પ્રચાર કરવા માટે પણ જણાવ્યું છે कुछ गतिविधि करेंगे तो उसका समाज में बहुत महत्वपूर्ण प्रभाव रहता है जैसे उन्होंने गुजरात के उदाहरण से समझाने का प्रयास किया कि एक बेटी बचाओ आंदोलन जब वो मां मुख्यमंत्री थे जब शुरू किया उसका इतना सकारात्मक प्रभाव पड़ा कि आज गुजरात और दूसरे राज्यों में जो ये सेक्स रेशो है उसमें बहुत इम्प्रूवमेंट आया है ભાજપ સંસદીય દળની બેઠકમાં ત્રિપુરા નાગાલેન્ડ અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતાનો શ્રેય પીએમ મોદીને આપીને તેમનું જોરદાર સ્વાગત કરાયું હતું પરંતુ આ વર્ષે બે હજાર લોકસભાની ચૂંટણી પહેલા આઠ રાજ્યોની ચૂંટણી યોજાવાની છે હવે ભાજપનું ધ્યાન આ ચૂંટણીઓના કોઠા વિંધીને બે હજાર ચોવીસમાં ત્રીજી વાર સત્તામાં આવવાનું લક્ષ્ય કોઈનાથી છુપાયેલું નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી સાકર પર રાહુલ ગાંધીના નિવેદનને બહાનું બનાવીને શું ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડી ગઠબંધન માંથી છૂટવા માંગે છે બાકી ઉદ્ધવ ઠાકરેની હિન્દુત્વ રાજનીતિ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સવાલ ઉભો કરી રાજ્યમાં સાવરકર ગઢ યાત્રાનું એલાન કરી મોટો રાજકીય પડકાર ફેંક્યો છે રાહુલ ગાંધીની રાજનીતિ સાવરકરના વિરોધ મહત્વનો પડાવ ધરાવે છે જ્યારે શિવસેના યુબીટી એટલે કે ઉદ્ધવ ઠાકરેની રાજનીતિમાં વિનાયક દામોદર સાવરકર એક પ્રેરણા મૂર્તિ છે મહવિકાસ આઘાડીમાં કોંગ્રેસ અને શિવસેના યુબીટીનું એક સાથે હોવું વાઘ અને બકરીના એક સાથે પાણી પીવાની ઘટના જેવું છે એમવીએની સરકાર હતી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા તે વખતે વીર સાવરકરને રાહુલ ગાંધીએ માફી માફીવીર ગણાવતા ઘણા નિવેદન કર્યા હતા પરંતુ ત્યારે કડક નિવેદન આપીને ઉદ્ધવ ઠાકરે જૂથ શાંત થઈ જતું હતું પરંતુ છવ્વીસ માર્ચની માલેગાંવની લીલીમાં ઉદ્ધવ ઠાકરે પોતાના ભાષણમાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કિવીર સાવરકરનું અપમાન કોઈ પણ કિંમતે સહન કરવામાં આવશે નહીં તેના પછી કોંગ્રેસના મહારાષ્ટ્ર ખાતેના પ્રદેશ પ્રમુખ નાના પટોલે મહાવિકાસ અઘાડી ગઠબંધનની બેઠકની કોશિશ કરી પણ ઉદ્ધવ ઠાકરે તેનાથી કિનારો કર્યો તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કક્ષમાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠકમાં સવારે સામેલ થયેલી શિવસેના યુબીટીની સાંજની બેઠકમાં ગેરહાજર રહી હતી હવે અટકળો લાગી રહી છે કે શું ઉદ્ધવ ઠાકરે સાવરકરના વહાને કોંગ્રેસ અને એમવીએમાંથી બહાર નીકળી જવા માંગે છે લોકસભા સદસતા રદ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ માફી નહીં માંગે તેઓ સાવરકર નથી ગાંધી ગાંધી છે છે રાહુલ તો તો લાંબા સમયથી સાવરકરને નિશાન બનાવી રહ્યા ઉદ્ધવ ઠાકરેને અત્યારે જ ગુસ્સો શા માટે આવ્યો આની પાછળ ત્રેવીસ માર્ચની મહારાષ્ટ્ર વિધાન ભવનમાં ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ ઉષ્મા સભર મુલાકાતને માનવામાં આવે છે ભાજપના નેતા અને મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ડાળી ક્યાં સુધી વૃક્ષથી અલગ રહી શકે હજી પણ સમય છે પાછા ફરી જાઓ એક તરફ ઠાકરે જૂથના કોંગ્રેસ એમવીએથી અંતર વધવાની અટકળો છે અને બીજી તરફ ભાજપ માટે કુણા વલણની ચર્ચા છે તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ઘોષણા કરી દીધી હતી કે શિવસેના અને ભાજપ મહારાષ્ટ્રમાં સાવરકર ગૌરવ યાત્રા કાઢશે રાહુલ ગાંધીની ટિપ્પણીઓ પર શિંદે ઉદ્ધવ ઠાકરેને હિંમત દેખાડવાનો રાજકીય પડકાર ફેંક્યો હતો સાવરકર મહારાષ્ટ્રની અસ્મિતાનો મુદ્દો પણ બની ગયા છે આવા સંજોગોમાં ભાજપ અને શિવસેનાના શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેની રાજનીતિને રાહુલ ગાંધીના સાવરકર પરના નિવેદનથી નિશાને લીધી છે ત્યારે ઉદ્ધવ ઠાકરે માટે રાહુલ ગાંધીને પરોક્ષ ચેતવણી આપી તેમને રાજકીય મજબૂરી માનવામાં આવે છે અને તેની સાથે તેમના જૂના મિત્ર દેવેન્દ્ર ફડણવીસ સાથેની તેમની મિત્રતા નવા રંગે રંગાઈ રહ્યાની પણ અટકળો તેજ છે બીરો રિપોર્ટ જીએસ